લંબચોરસની પરિમિતિ અહીં આપણે સ્ક્રીન ઉપર એક લંબચોરસ આપેલ છે આ લંબચોરસને આપણે એ બી સીડી નામ આપેલ છે અને એના માપ પણ સ્ક્રીન ઉપર દર્શાવેલ છે આ લંબચોરસ એ બી સીડીની લંબાઈ સોળ સેન્ટીમીટર તથા પહોળાઈ આઠ સેન્ટીમીટર આપેલ છે આપણે તેની પરિમિતિ શોધીએ આ લંબચોરસની પરિમિતિ એટલે એની ચારેય બાજુની લંબાઈનો સરવાળો આ લંબચોરસની પરિમિતિ એટલે ચારેય બાજુમાં આપણે જોઈએ તો રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી અને રેખાખંડ એડી એ ચાર બાજુ આપેલી છે એ ચારેનો સરવાળો કરીએ તો એ બી વત્તા બી સી વધતા સીડી વધતા ડીએ અહીંયા રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી એના માપ સમાન છે કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે એ જ રીતે રેખાખંડ બીસીનું માપ અને રેખાખંડ એડીનું માપ પણ સમાન હોય એટલે આપણે આ સમાન માપને પાસ પાસે લખીએ તો એ બી વધતા સીડી વત્તા બીસી વત્તા ડીએ એમ લખી શકીએ હવે એ બી અને સીડીનું માપ સમાન હોવાથી આપણે સીડીની જગ્યાએ એ બી અને એ જ રીતે ડીએની જગ્યાએ બીસી લખી શકાય અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ બી વત્તા એ બી એટલે બે એ બી અને બીસી વત્તા બીસી બરાબર બે બીસી થાય આ બંનેમાંથી આપણે બે સામાન્ય નીકળશે અને કૌંસમાં એ બી વત્તા બીસી લખી શકાય અહીંયા જે એ બી એ લંબાઈ અને બીસી એ પહોળાઈ દર્શાવે છે એટલે લંબચોરસની પરિમિતિ માટે આપણને એક સૂત્ર મળ્યું કે બે કંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કંસ પૂરો આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર દર્શાવે છે હવે એમાં આપણે આપણા માપ લખતા અહીંયા જે આકૃતિ આપી છે એમાં લંબાઈ સોળ સેન્ટીમીટર અને પહોળાઈ આઠ સેન્ટીમીટર આપેલ છે આ માપ લખતા આપણને બે કંસમાં સોળ વત્તા આઠ મળે સોળવત્તા આઠ કરતાં ચોવીસ થાય અને એનો ગુણાકાર બે સાથે કરતાં અડતાલીસ સેન્ટીમીટર જવાબ મળે જે આકૃતિમાં આપેલ લંબચોરસની પરિમિતિ દર્શાવે છે હવે હવે અહીં સ્ક્રીન ઉપર તમને એક લંબચોરસ આપેલ છે આ લંબચોરસ જે દોરેલ છે એ ગ્રાફ પેપર પર દોરેલ છે આપણે એની પરિમિતિ શોધવાની છે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે લંબચોરસ એની લંબાઈમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સેન્ટીમીટર આવેલા છે એટલે કે લંબચોરસની લંબાઈ આઠ સેન્ટીમીટર છે હવે એની આપણે પહોળાઈ શોધવી હોય તો આપણે એક એક સેન્ટીમીટર ગણીએ તો એક બે અને ત્રણ સેન્ટીમીટર એની પહોળાઈ છે આ ગ્રાફ પેપર ઉપર મૂકેલ લંબચોરસની આપણે લંબાઈ અને પહોળાઈ શોધી હવે આપણે લંબચોરસની પરિમિતિના સૂત્રનો ઉપયોગ કરીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કંસમાં લંબાઈ વધતા પહોળાઈ અહીંયા લંબાઈ આઠ અને પહોળાઈ ત્રણ હોવાથી બે કંસમાં આઠ વધતા ત્રણ મળશે અને સાદુ રૂપ આપતા બે કંસમાં અગિયાર મળે અહીં આપણે બે અને અગિયારનો ગુણાકાર કરતાં બાવીસ સેન્ટીમીટર મળે હવે એ જ રીતે આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ તો સ્ક્રીન ઉપર આપણને એક ફોટો આપેલો છે આ ફોટાને લાકડાની ફ્રેમ લગાડવાની છે તો આપણે એ શોધવાનું છે કે આ લાકડાની ફ્રેમ લગાડવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે અહીં ફોટાની ચારેય બાજુ લાકડાની ફ્રેમ લગાવવી છે આથી જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ એ ફોટાની પરિમિતિ જેટલી થશે અને આ લંબચોરસ ફોટાની પરિમિતિ જો શોધવી હોય તો આપણે એનો સૂત્રનો ઉપયોગ કરીએ તો લંબચોરસ ફોટાની પરિમિતિ બરાબર બે ગોણ્યા કંસમાં લંબાઈ વધતા પહોળાઈ બે ગુણ્યા કૌસમ છત્રીસ વત્તા પચીસ એટલે કે બે ગુણ્યા એકસઠ અને આ બંનેનો ગુણાકાર કરતાં આપણને એકસો બાવીસ સેન્ટીમીટર મળશે